الرحيم الحمد لله رب العالمين صلى الله على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد انسان
انسان دے مکس مرے دا اسپرم تھی ویر تھی پیدا کریا. پیدا کروانو کارن ایک چھے نا بتلی ہی جے تھی ہمیں جوئیے کہ ہمیں جے انسان نے لائقات آپی چھے میں اللہ انسان نے جے خوبی آپی چھے میں اللہ انسان نے جے شکتی آپی چھے انسان شکتی نو ان لائقات نو اپیوگ کر کرے فجعلناہو سمیعاً بصیراً અને એની સાથે સાથે લાયકાતમાં જે વસ્તુઓ એને કમાલ સુધી બલંદી સુધી ઊંચાઈ સુધી પહોંચાડી શકે એને ઇન્સાન બનાવી શકે એ વસીલાઓ પણ અમે આપ્યા. સાંભળવા માટે અને નિરખવા માટે સમજવાની શક્તિઓ અમે આપી જેથી ઇન્સાન સમજી શકે સારું શું છે ખરાબ શું છે નુકસાન ક્યાં છે ફાયદો ક્યાં છે મોત ક્યાં છે જિંદગી ક્યાં છે. ઇન હદયનાહુ સબીલ અમે ઇન્સાનને એક ડાયરેક્શન દેખાડ્યો છે એક રસ્તો દેખાડ્યો છે એ રસ્તો કે જે મારા તરફ આવે છે એ રસ્તો બીજી કોઈ તરફ જતો જ નથી મારી રહેમત તરફ આવે છે મારી બખ્શીશ તરફ આવે છે મારી મગફરત તરફ આવે છે. ઇન મશાકિરમ વઇન મકફુરા મારે લાયકાત આપી દે શક્તિ આપી દે ઇન્સાનને ખૂબી આપી દે ઇન્સાનને તાકાત આપી દે મારે આટલું જોવું છે કે કોણ છે કે મારો શુક્રગુઝાર બંદો હોય અને કોણ છે કે જે મારો શુક્ર નથી કરતો. આજે જે પણ કાયનાતમાં છે કાયનાત આટલી વિશાળ છે કાયનાત આટલી મોટી છે કે ઇન્સાનના નાના એવા મગજમાં ઇન્સાનની નાની એવી અકલમાં એ કાયનાતના બારામાં ફિકર પણ નથી કરી શકતો કે આ કેટલી મોટી હશે. દિવસે ના દિવસે નવી નવી શોધ ઇન્સાન કરતો જાય છે આ આમ છે ને આ આમ છે ને આ આમ છે. અકલમંદ બુદ્ધિવાળા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અલ્લાહે કુરાનમાં એ લોકો માટે ઈશારા આપ્યા છે તમે તમારી આંખને ખોલો મેં તમને લાયકાત આપી છે મેં તમને ખૂબી આપી છે મેં તમને તાકાત આપી છે જેથી તમે સમજી શકો કે આ દુનિયામાં તમે શા માટે આવ્યા. ક્યારેક અમને ડર લાગે છે ક્યારેક અમારે ત્યાં ખોફ હોય છે ક્યારેક અમારે ત્યાં ગભરાટ હોય છે ક્યારેક અમારે ત્યાં બેચેની હોય છે ક્યારેક અમારા ઝહેનમાં અંધારું હોય છે મરી જશું તો શું થશે કબરમાં શું થશે. કમાલની વાત છે કે ઇન્સાન મોતને યાદ કરીને ડરે કબરને યાદ કરીને ડરે. મરીને આપણે ક્યાં જવાના છે ઇન્સાન મરીને ઇન્સાનને તમે દફનાવી દો ઇન્સાનને તમે બાળી નાખો ઇન્સાનને તમે દરિયામાં ફેંકી દો દરિયાના જાનવરો ઇન્સાનને ખાઈ જાય અથવા જમીનના જાનવરો ઇન્સાનને ખાઈ જાય ઓર ઇન્સાનના હાડકા જે છે એ માટી થઈ જાય પણ ઇન્સાન જાતો કંઈ નથી જાય છે ફક્ત અલ્લાહ તરફ. આજે આ ઇન્સાનો બાળે છે આજે ઇન્સાનો દફનાવે છે આજે ઇન્સાનો પાણીમાં શરીરને ડુબાડે છે એ તો ઇન્સાનનું શરીર છે ઇન્સાન નથી એ તો આપણું શરીર છે જે મર્યા પછી માટી થઈ જશે એ તો આપણું શરીર છે જે મર્યા પછી જીવડા ખાઈ જશે એ તો આપણું શરીર છે કે જે દરિયામાં ડૂબી જાય છે અને દરિયાના જાનવરો ખાઈ જાય છે જો જંગલમાં મોત આવે તો જંગલના જાનવરો ખાઈ જાય છે એ મને નથી ખાતા એ હું માટી નથી ખાતો એ તો મારું શરીર માટી થાય છે. ઇન્સાન અલગ છે શરીર અલગ છે. આપણી જિંદગીમાં એ પછી ઇલ્મ હોય નોલેજ હોય અભ્યાસ હોય સારી વાતો હોય કે ખરાબ વાતો હોય કામ હોય રાત છે દિવસ છે જેમાં ઇન્સાન કામ કરે
છે આ બધું શું છે આ ઇન્સાનની રૂહ છે મારો હાથ મારી આંખ મારા કાન મારા પગ એ મારી રૂહ માટે એક વસીલો છે એક ઝરિયો છે મારા હાથ કંઈ કરતા જ નથી મારી રૂહ કહે છે કે આ કર ત્યારે મારે હું કરું છું મારી રૂહ કહે છે કે આ ગ્લાસ ઉપાડ ત્યારે મારા હાથ ગ્લાસ ઉપાડે છે મારી રૂહ કહે છે ઝિયારત માટે જા ત્યારે હું ઝિયારત માટે જાઉં છું આ મારી ગદ્ય રૂહ કહે છે કે ગુનાહ તરફ જો ત્યારે હું ગુનાહ તરફ જોઉં છું મારી જિંદગીમાં જે પણ થાય છે એ કારણ છે કે મારી રૂહ મારા શરીરમાં છે આપણે ગીત લાગી એટલે ખબરમાં શું થશે ખબરમાં શું થશે જે થવાનું હશે એ થશે હું ચિંતા કરું કે ન કરું એ તો થવાનું છે અસલ વાત એ છે કે ડરવાની વાત છે જ નહીં ઘણા માણસો ડરવા ડરાવે કે આટલા મોટા મોટા સાપ હશે ને આમ હશે ને એમ હશે અરે નહીં અલ્લાહ અમને પેદા કર્યો છે કે સાપ અમને ભટકા ભરે અલ્લાહ અમને પેદા કર્યો છે કે અમને કબરમાં જે છે ગભરાટ થાય આ માટે અલ્લાહ અમને પેદા કર્યો છે અલ્લાહ થી થોડોક નજીક તો આવો જે ખુદા અમને 9 મહિના સુધી માના પેટમાં ધ્યાન રાખી શકે છે એ ખુદા કબરમાં પણ ધ્યાન રાખશે અરે માફી માંગશે
માફી માંગશે એટલે મારાથી નજીક થશે. આપણા નબી રહમતુલ લિલ આલમીન મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ وحشة القبر
કે આપણે રૂકુ આપણે રૂકુ થઈ માણસો રૂકુમાં જાય નહીં કે ચુંબક લાગ્યું ચુંબક સમજો ને મેગ્નેટ રૂકુમાં જાય આમ ઘટે કે તટ ધીરજ રાખો ધીરજ રાખો તમે દુકાનમાં નથી તમે નોકરી નથી કરતા તમે તમારા મા બુદ્ધિ સામે છો રૂકુ સમજી કે દેખો જેમ અલ્લાહ કીધું છે મગાએ ફરમાયું મન અતમ્મા રુકુઅહુ જે ઇન્સાન સારી રીતે રુકુ કરે છે સારી રીતે એમ નહીં બસ જાય ત્યારે રુકુ થઈ જાય મન અતમ્મા રુકુઅહુ જો તમે તમારા રુકુને સારી રીતે બજાવી લાવશો લમ યદખુલુ વહશતુલ કબર એની કબરમાં ડર અને ખોફ નહીં હોય કઈ સારી વાત છે સિમ્પલ આપણે જ્યારે રૂકુમાં જઈએ તો એ આપણે ધ્યાનમાં રહેવું જોઈએ હું સારી રીતે રૂકુ કરું છું કેમ કે આ મારા અમલથી કબરમાં મને ડર અને ખોફ નહીં હોય અલ્લાહે ફકત અલ્લાહ માટે અમને જિંદગી આપી છે અલ્લાહ દયાળુ છે અલ્લાહ રહીમ અને કરીમ છે મુસલસલ અમને આપી રહ્યો છે માના પેટમાં પણ આપતો હતો અને અહીંયા પણ અલ્લાહ અમને આપી રહ્યો છે હવે અલ્લાહ અમને આટલા માટે મોકલાયો છે કે અલ્લાહ રહીમ છે રહીમનો મતલબ શું છે જે આપે આપતો જ રહે આપતો જ રહે કેમ કે રહીમ છે અને આટલા બધાને અલ્લાહ આપતો રહે છે રહીમ છે પણ ફક્ત અહીંયા માટે નહીં ત્યાં માટે પણ છે ત્યાં માટે હવે અહીંયા ફક્ત આટલું અલ્લાહ કહે છે મારા બંદા થઈ જાઓ મારાથી નજીક થઈ જાઓ જેથી તમને બલંદી મળે અને તમે અહીંયાથી ત્યાં જાણે જાઓ તો તમારા માટે સારી તમામ વસ્તુઓ તૈયાર હોય હું તમને કહું છું રુકુ કરો જેથી તમારી કબરમાં તમને ડર ન લાગે હું તમને કહું છું સજદો કરો લાંબા લાંબા સજદા કરો જેથી તમારા ખંભા ઉપર જે તમારા ગુનાહો છે એ બધા જમીન ઉપર આવે આપણા નબી મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ ખુદા તો બાળવાનું જ નથી
ખુદા નહીં બાળે ખુદા નહીં કાપે આ તો અમારા આમાન છે ઈ આમાન નો રિએક્શન હશે જે આપણે બળશું ખુદા નહીં કરે ખુદા તો આદી છે ખુદા તો દયાળુ છે રહીમ છે આ તો અમારા આમાન હશે એનું રિએક્શન હશે જે પણ અમને મળશે સારા આમાન હશે તો સારું રિએક્શન હશે ખરાબ આમાન હશે તો ખરાબ રિએક્શન હશે અલ્લાહ કાંઈ નહીં કરે આમ જે કરશું એ અમે કરશું આપે ફરમાયું લોકો એ પૂછ્યું કે તમે કુરાનમાં પણ છે કે આ બે છે રકીબ અને હકીમ બે છે અહીંયા એક સારું લખે છે અને એક ખરાબ લખે છે લખવાનો મતલબ આપણે સમજાવવા માટે છે બધું હા અમને સમજાવવા માટે છે કેમ કે લખેલું હોય ને ગુજરાતી કે લખેલું વચાય તો એ ખરેખર લખે છે કે શું છે તો માણસો આમ આમ કરે મસ્કરી કરે ક્યાં છે બધા નહીં ક્યાં કર ક્યાં છે નથી કઈ નથી આયા કાઈ નથી એમ નહી કયો મારા દિલ માં કાઈ નથી એટલે હું કહું છું કાઈ નથી ઈમાન જરે નીકળી જાય એટલે પછી બધી મસ્તરી મોલાએ ફરમાયું જ્યારે ઇન્સાન ગુનાનો ઈરાદો કરે છે તો ઇન્સાનના મોઢામાંથી એક ખરાબ વાસ નીકળે છે એટલે આ બે કે છે એ સમજી જાય છે બોલો કે છે આને કે ડાબી બાજુ છે હવે તારો વારો જો વાસ આવી બીજા કોઈ નથી આવતી આપણને પણ ન આવે ખરાબ મોઢામાંથી વાસ આવે છે એ લોકોને તરત ખબર પડી જાય તરત લખવા માટે આ તો હું મારી રીતે કહું છું લખવાનો મતલબ શું છે એ તો બીજી વસ્તુ છે તરત અલગ છે ન ડોન્ટ રાઇટ ફરિશ્તો લખવા માટે તૈયાર છે અલગ નો કેમ લખે છે તો કે આ આના મોઢામાંથી ખરાબ વાસ આવે છે ગુના કરવાની તૈયારી કરે છે લખે છે હજી તૈયારી કરે છે કર્યું નથી નહીં કે ઇન્સાન અલ્લાહની નાફરમાની કરે છે ગુના કરે છે તરત લખવા માટે પાછા બેસી જાય અલગ નો નહીં કે તો કે આને ગુનો કર્યો છે તો કે નહીં 3 દિવસની મોડ હતા મારો ઇન્સાન કેટલો બદનસીબ છે એ જવાનથી એમ નથી કેતો કે મારો અલ્લાહ મારો રબ અલ્લાહ કે છે મારો તોબા કરશે વાર જોવે તોબા ન કરે અને પછી અલ્લાહ કહે છે લખ પણ એક લખ છે એક કશું નેકીનો ઈરાદો કરે છે ભલાઈનો ઈરાદો કરે છે અલ્લાહની મખલૂકની સાથે ભલાઈનો ઈરાદો કરે છે નેકીનો ઈરાદો કરે છે મોઢા ફરમાવે છે બાબુ હવાઈ ફરમાવે છે કે એના મોઢામાંથી સારી સુગંધ નીકળે છે સારી સુગંધ એટલે તરત લખે છે પછી એના કાંઈ નથી કહેતો લખી લે છે ખાલી ઈરાદો એ ખાલી કહે છે નેકી એનો મતલબ નથી કે ઈરાદો ઘણા વર્ષો પછી એમ કહે છે કે બસ એક નેકી તો મળી ગઈ હું નમાઝ તો ઈરાદો કરી લઉં એક તો લખાય એવા વેપારી નહીં બને દિન ધર્મમાં નહીં એનો મતલબ ઈ નથી હજી ઈરાદો કરે છે આ ફરિશ્તો લખી ગઈ છે પછી અમલ કરે છે અલ્લાહ કહે છે પાછું લખ પણ એક નહીં લખતો 10 લખજે એને નહીં 10 અને કુરાનમાં તો ઈ પણ છે ખાલી એક નહીં એકના બદલામાં 100 પણ છે રસૂલે ફરમાયું જ્યારે તમારાથી અલ્લાહની વાત કરતો હતો જ્યારે તમારાથી કોઈ નાફરમાની થઈ જાય તમે યાદ રાખજો તમને અલ્લાહ પસંદ કરે છે તમને ચાહે છે તમારાથી પ્રેમ કરે છે ઉર્દુ એક મોટા શાયર હતા મેં તું સુનને તમને શું સાંભળો ગુજરાતી માણસો મારી સમજતા નથી ઉર્દુ ક્યાંથી સમજે ગુજરાતી મુશ્કેલ પડે અલ્લાહ મહેરબાન મશહૂર પોએટ હતા પોઈન્ટ કે ફ્રેન્ચ માં પોઈન્ટ એટલે બહુ બોલ ફી હતી અલ્લાહ મહેરબાન
આ જે દિલ છે એ તૂટી જાય, ગુના કરે પણ દિલ તૂટી જાય છે. એ કહે છે કે તું બચા બચા કે રખી છે તેરા આઈના હૈ વો આઈના, કે શિકસ્ત હો તો અઝીઝ કર દે નિગાહે આઈના સાસ મે. તર્જમો શું કરો? શાયરી નો તર્જમો કરો તો શાયરી દેખી જ નથી, શાયરી નું તર્જમો થોડી હોય. તમને સમજાવું શું કહેવા માંગે છે. એ કહેવા માંગે છે દુનિયાનો કાનૂન છે, ગ્લાસ જગ પ્લેટ કોઈ પણ વસ્તુ તૂટેલી હોય તો કિંમત ઘટી જાય છે, છે કે નહીં? 100 યુરો ની આપણે તો વસ્તુ લીધી, તૂટી ગઈ, ક્રેક થઈ ગઈ, કિંમત ઘટી જાય છે. ડાયમંડ સારો છે, કિંમતી, ક્રેક આવી જાય, કિંમત ઘટી જાય. એ કે છે દુનિયાનો કાનૂન છે, તમારી પાસે કોઈ વસ્તુ હોય અને જો તૂટી જાય તો કિંમત ઘટી જાય છે. પણ આ અલ્લાહની નાફરમાનીમાં જો દિલ તૂટી જાય તો અલ્લાહની નજરમાં એની કિંમત વધી જાય છે. અલ્લાહની નજરમાં આ દિલ કે જે ગુનાથી તૂટી ગયું છે એની કિંમત વધી જાય છે. નબી ફરમાવે છે, નબી ફરમાવે છે, અલ્લાહ કહે છે અનીનુલ મુઝનિબીન અહબ્બુ ઇલૈહા મિન તસ્બીહિલ મુસબ્બિહી. જ્યારે તૂટેલું દિલ, કાળું દિલ, અંધારું દિલ, નાપાક દિલ, ગુનેહગાર દિલ જ્યારે મારી બારગાહમાં કહે છે એ પરવરદિગાર ગુના બહુ કર્યા છે, હરામ બહુ ખાધું છે, હરામ કામ બહુ કર્યું છે, આ અલ્લાહને બહુ પસંદ છે, કટુ પસંદ છે. નબી ફરમાવે છે, અલ્લાહ કહે છે મને ગુનેહગારની આવાઝ, મલાઈકા જે મારી તસ્બીહ કરે છે એ તસ્બીહની આવાજથી મને ગુનેહગારનું મને બોલાવવું બહુ પસંદ છે. તસ્બીહ મુસબ્બિહી મલાઈકા, મલાઈકાને શું ખબર કે તૂટેલું દિલ શું હોય છે, એ તો અલ્લાહને ખબર છે. અલ્લાહ પસંદ કરે છે, કદી પણ એમ નહીં વિચારતા બસ હવે મારા માટે આદાબ છે, હવે મારા માટે જહન્નમ છે, હવે મારા માટે કબરનું અંધારું છે, નહીં. દિલ તૂટી ગયું હોય તો પણ અલ્લાહ આપણાથી મોહબ્બત કરે છે, છે કે નહીં? માં મોહબ્બત કરે છે કે નહીં? માને આપણે નારાજ કરીએ તો થોડીક વાર સુધી તો બરાબર છે, પછી શું કહે છે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, દીકરા આ ખાય ને, દીકરા આ પી ને, દીકરા આ કરે ને, હા તો માં આટલું પ્રેમ કરી શકે છે નારાજગી પછી? અલ્લાહ તો કઠિન મોહબ્બત કરે છે બંદાથી, નહીં અલ્લાહ બહુ મોહબ્બત કરે છે. આ બધું અલ્લાહ માટે છે. અહીંયા તમને વગર મહેનતે આપ્યું છે, ત્યાં તમને મહેનતથી આપવાનો છું, બસ થોડું તમે જે છે મારા થઈ જાઓ, બસ બીજું કાંઈ. આપણા નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ ટાઈમ બહુ જલ્દી જલ્દી જાય છે, અમારા જેવા પડવા વાળા ને સૌ કરતા વધારે મોટો દુશ્મન છે આ ઘડિયાળ હોય. એ ઘડિયાળ બહુ મોટી છે, અમારી તમારી નહીં, તમારી સાંભળો છો અડધી કલાક થી બોલો, નહીં તો પેન પાત્ર શરૂ થઈ. કાલે તો સન્ડે નથી ને, સન્ડે હોત તો એક કલાક કરી નાખ્યા નથી, શું કરીએ. ચાલો મેં એક વાત તમને સંભળાવું છું, એની પહેલા એક જાગવા વાળી શરૂઆત પડો, સુવા વાળી શરૂઆત નહીં. બેઠા છે જેને તકલીફ કરી હશે, એનું નામ હતું આયતુલ્લાહ ગુર્જરી.
اللہ نے رحمت و ایک روح پر نازل تھا ہے آئی بلا بہت رکھتی نام سامنے دیو آئی بلا بہت رکھتی انہیں حدیث اپنے کہو کہ آئی بلا بہت رکھتی نے قبر دے کے امہ بالا سر چھنے اپنے جنہ میں معصومان حرم چھے کہ کھنا قلمان خبر چھے پچھے ایک رستو چھے پڑا ہم کیا ایک خبر چھے فوٹو چھے خبر چھے یاد آئی چھے بالا سر انہیں مسجد آزم نہیں مجھے ایک رستو چھے کیا آئی بلا બુરુજર દી ખબર છે આયતુલ્લા બુરુજરદી એક એવા આલિમ હતા કે જે સાહેબે કરામત હતા સાહેબે કરામત એટલે શું સાહેબે કરામત તો મતલબ એ થાય છે કે જેનો રિશ્તો અલ્લાહ સાથે એટલો મજબૂત હોય છે કે એ જે કઈ દે એ કરત થઈ જાય આયતુલ્લા બુરુજરદી રહમતુલ્લા અલયહ એમના શાગિર્દ હતા એમના સ્ટુડન્ટ હતા એમનું નામ હતું એની પણ આપણે તકલીફ કરી છે એનું નામ હતું આયતુલ્લા અરાકી યાદ છે ને આમાં કોઈ પછી આપણે આયતુલ્લા અરાકીની તકલીફ કરી હતી આયતુલ્લા ગુલપાયગાની અને આયતુલ્લા અરાકી આયતુલ્લા અરાકી 99 વર્ષના હતા કેટલા 99 વર્ષના તમે આ ખાસ વાત જોઈ હશે આલિમોમાં મુશ્તહિદમાં અમે જે ઓર્ડિનરી માણસો છીએ જેમ જેમ અમારી ઉંમર વધતી જાય એમ તેમ અમારી યાદશક્તિ ઓછી થતી જાય મુશ્તહિદમાં એમ નથી હોતું જેમ જેમ ઉંમર વધતી જાય યાદશક્તિ વધતી જાય આયતુલ્લા અરાકી 99 વર્ષના હતા એને કુરાન આખું કુરાન મોઢે યાદ હતું 5000 થી વધારે એને હદીસો યાદ હતી 99 વર્ષની ઉંમરમાં હવે કઈ ઘણા માણસો કહે મારા એની પાસે હુકુમોસ આવતો હતો બદામ ખાતા હતા વરેભાઈ બદામ ખાવાથી જો યાદ શક્તિ વધી જાય તો હું તો રોજ ખાઉં તમે આપે આપે બોલો આપું તો વેચી વેચા કે લઈને ખાઓ જો બદામ થી વધતી હોય બદામ થી યાદ શક્તિ વધતી નથી ભાઈ રસૂલે ફરમાવ્યું છે યાદ શક્તિ એ વાત નહીં કરો તમે બસ એક જ એમાંથી વાત કરે છે આપણે ફરમાય છે ઘણી બધી વસ્તુઓ છે કે જે તમારી યાદ શક્તિને વધારે છે તમે મોટા થઈ ગયા છો આ દુનિયામાં એક મોટી મુસીબત છે અત્યારે યુરોપમાં અમેરિકામાં આફ્રિકામાં બહુ મોટી આખી દુનિયામાં મોટી મુસીબત છે કે જેમ જેમ માણસો ઉંમર લાયક થતા જાય છે યાદ શક્તિ અને એક એવો સમય આવે છે કે ઇન્સાન કઈ ખબર નથી એ પોતાને નથી ઓળખતો પાણી છે પ્યાસ લાગી છે એને ખબર નથી પાણી છે ભૂખ લાગી છે ખબર નથી કે તમારી યાદ શક્તિ જે છે એ નબળી ન થાય અને એવી જ મજબૂત રહે અને એની કરતા વધારે મજબૂત રહે તો રોજાના કુરાન પડજો કુરાનની તિલાવત યાદ શક્તિને મજબૂત કરે છે વધારે છે વધારે બચ્ચા રમઝાનનો મહિનો આવે ત્યારે કુરાન ખોલી આપણે અલ્લાહુ અકબર અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ પછી કે મરણ મને યાદ નથી રહેતું ને મને કઈક દવા આપો ને તાવીઝ આપો ને અમલ કરી દો ને આ પણ અરે ભાઈ તાવીઝ પહેરવાથી યાદ શક્તિ વધી જાય ને મોટા મોટા તાવીઝ પહેરો કુરાન નથી પડ્યું એક પે એક પેજ એક પાનું કુરાન નથી પડી શકતા આપણે એક પાન એક પાનું કેટલો ટાઈમ લાગે આપણે ધીરે ધીરે પણ એક પાનું પડે તો કેટલો ટાઈમ લાગે 5 મિનિટ થાય એક પાનું તો રોજ પડો પછી જો કે તમારી જિંદગીમાં એ બરકત કેટલી છે તો હું વાત શું કરતો હતો કોઈ વાત કરતો જી આયતુલ્લા બુરુજરદી હવે શક્તિ તો છે યાદ શક્તિ છે આયતુલ્લા બુરુજરદી રહમતુલ્લાહ અલયહ એના વિદ્યાર્થી અને સ્ટુડન્ટ અને શાગિર્દ હતા આયતુલ્લાહ અરાકી 99 વર્ષની ઉંમરમાં યાદ શક્તિ હતી એને વાત કરી કે મારા જે ટીચર હતા આયતુલ્લાહ બુરુજરદી અને આજે મેં કોઈ પાસે સાંભળેલી વાત નથી ખાસ આલિમ છે એ આયતુલ્લાહ અરાકીના સ્ટુડન્ટ હતા એને વાત કરી છે
इंडिया थी, पाकिस्तान थी, बीजी थी, क्या होती खास करके वो मेरी जिसे ज़्यादा पढ़ने जाए, ईरान मौला रिवाले सलातु वसलामी जनाब एक फाते माँ मासूम अकुम सलामुल्लाह यार ये अभी ज़्यादा पढ़ने जाए, तो बच्चे अब बोलना बोलना आदि में होता है नहीं पढ़ ज़्यादा करता, तो आज बोला बुरो जमती हाथ में लाख भी लगता असा मतलब खबर छे कि हमारे इंडिया पाकिस्तान में एम छे कि आलिम होय અને આલિમ પછી જો સૈયદ હોય તો બહુ બધા તો ઇન્ડિયા અને પાકિસ્તાન તમે જોશો કે ઘણી જગ્યા પર એ લોકો સૈયદ આલિમ હોય અને આલિમ હોય અને સૈયદ હોય તો પછી એ લોકો નમીને ગોઠવણને આમ હાથ આપ્યા હિન્દુમાં કેમ પગે લાગે આમ હાથ ગોઠવણ તો આ આ આવા ગુરુજનથી લાગણી રાખતા હાથ એ લાગણી ધ્યાન કરે નહીં એટલે એને પસંદ નહીં કે કોઈ એનું ગોઠવણ આડે આમ કરે ઇઝ્ઝત કરવા એહતરામ વસિયત કરી કે કોણ મને ગુસલ આપશે ને કેટલા લોકો હાજર હશે ને કોણ મને કફન આપશે અને કોણ મારી કબરમાં ઉતરશે ને કોણ તરફી પડશે તલફીમ પડવા માટે અને કબરમાં ખાસ ઉતરવા માટે એમાં વસિયતમાં લખ્યું છું કે આઈ બુદ્ધા આરાકી મારી કબરમાં ઉતરશે અને તલફી પડશે મંગેત કબરમાં ઉતારવામાં આવી અને આઈ બુદ્ધા આરાકી એ તો યાદ શક્તિ કેવી જેને કુરાન યાદ હોય 5000 થી વધારે હદીસો યાદ હોય નહી બરાબર યાદ હોય એટલે તલકીન કેમ નો યાદ હોય તલકીન તો બરાબર છે સમજાય ને તલકીન જે આપણે પડીએ છીએ તલકીન તો ના ના ની વસ્તુ છે તો મોડે તલકીન એને શરૂ કરી આવે ખંભા પકડી અને તલકીન શરૂ કરી ઈગે કે હું તલકીન પડું છું અને મને સંભળાય છે કે મારી સાથે સાથે કોઈ પડે છે મને કે ઉપર બધા જે ઉપર જનાઝામાં બધા આવ્યા છે ભેગા છે બધા કોઈ કોઈ પડતું હશે સાથે સાથે તો આમ મેં જોયું આપણો જેવો હોય તો ત્યાં બેસું થઈ જાય ઘણા માણસો તો કબરસ્થાન જતા કરે પાંચ માણસો એ ફલા માણસ ને ખતમ કરી નાખ્યો ઈ ન્યૂઝ માં મેં સાંભળ્યું છે કે એક માણસ ને શૂટ કરી નાખ્યો છરીથી મારી નાખ્યું એવું દિવસે ન્યૂઝમાં હોય છે કે નહીં પણ મેં એવી કોઈ નથી સાંભળી કે કબરસ્તાન મેં પાંચ મુર્દા ઉભા થયા અને એક જિંદાને મારી નાખ્યો અરે જીવતો જીવતાને મારે છે જે મારે છે એનાથી આપણે બીક નથી લાગતી જે મારતા નથી કઈ કરતા નથી એનાથી બીક લાગે ઓ બીક લાગે ઓ બસ હવે તો હસાવું દે કે મારવા રાતનો ગઈએ તો માણસો ખબર તરફ આમ જોવે પછી મને વિચાર આવ્યો કે પૂરી જિંદગી આ ગુરુજરદી પગને હાથ લગાડવા દેતા જ નતા હાલે આ છેલ્લી ઘડી છે મારા ટીચર છે મુસ્તહિદ છે આટલા મહાન આલિમે દીન આજે જે પણ મારી પાસે છે એના લીધે છે પછી પગ ધરાવ્યા કે આજે હું મારા ટીચરના પગને બોસો આપું એમ કરીને હું નમ્યું પગને ચૂમવા માટે પગને ચૂમવા માટે નમ્યો તો એને પગ ફરણ આમ થયા ખેંચી લીધા અને શું કે નહીં પગને નહીં ચૂમ જો અલ્લાહ સાથે રિશ્તો હોય અલ્લાહ સાથે રિશ્તો હોય શરીર અને રૂહ નો રિશ્તો ખતમ થઈ
જાય છે પણ ઇન્સાન પાસે એટલી શક્તિ હોય છે કે પોતાના શરીરને જે તે શરીર મર્યા પછી પણ કરે આયતુલ્લાહ બ્રોજરદી રહમતુલ્લાહ અલયહ આટલા મહાન આલિમે દીન તમને ખબર છે જે આટલો મહાન આલિમે દીન હોય એવી કરામત વાળો હોય એવો મોજદા વાળો આલિમે દીન હોય એનો જે ટીચર હશે એનો જે ઉસ્તાદ હશે એ કેવો હશે આયતુલ્લાહ બ્રોજરદીના એક ટીચર હતા જેને પાસેથી આયતુલ્લાહ બ્રોજરદીએ બધું શીખ્યું બધું શીખ્યું અને બ્રોજરદી જે છે બ્રોજરદી થઈ ગયા આટલા મહાન ઉસ્તાદ એના ટીચરનું નામ હતું આયતુલ્લાહ જહાંગીર અશકાઈ પેલા નામ નહીં સાંભળ્યું હોય તમે પણ તમે હજી તમારી પાસે મોબાઈલ હશે ગૂગલમાં અમે ટાઈપ કરો ને આયતુલ્લાહ જહાંગીર અશકાઈ એમ આવશે કરતા નહીં અને કહું છું ડિસ કરતા છે ગૂગલ પર શું તમે આયતુલ્લાહ જહાંગીર અશકાઈ હમણાં આવશે એની આખી જેવું પડું છે એ પણ તમને આંદર હશે 100% શું આયતુલ્લાહ જહાંગીર કશ્તાઈએ એવો મહાન ઇન્સાન ઇલ્મ આપીને બનાવ્યો જેની પાસે કરામત હતી જેની પાસે ખૂબીઓ હતી જેની પાસે મોજીઝા હતા અને આટલો પવિત્ર ઇન્સાન ઇલ્મની દુનિયામાં બહુ મોટું નામ આયતુલ્લાહ બ્રોજરદી એના ઉસ્તાદ પેલા આલિમ હતા કે ગીતા પગાડતા ગીતા ગીતા તો છે ગીતા કે છે એક વખત એક ગીતારમાં જે વાયર હોય છે ને વાયર વાયરો નહીં કરતા બધા એક બે ત્રણ વાયર એક વાયર તૂટી ગયો માંથી વાગે તો નહીં સરખી રીતે તો એક મોચી પાસે ગયા મોચી સમજો છો ને મોચી ખબર છે ને મોચી જે શૂઝ હતા બૂટ શૂઝ એ બનાવે છે એ મોચી કહેવાય મોચી પાસે ગયા બજાર મોચીને પૂછ્યું કે અમારો ગીતાર પણ વાયર જે છે તૂટી ગયો છે આ સમ ક્યાં થાય રિપેર ક્યાં થાય એ કીધું કે શું તમારે કરાવવું છે તો કે આ ગીતારનો વાયર તૂટી ગયો છે મારે સમ કરાવવું છે તો મોચે મુસાની વાત કરી કે જહાંગીર અલ્લાહ સાથે તમારો જે વાયર તૂટી ગયો છે એને ક્યારે તમે સમ કરશો અલ્લાહ સાથે તમારો જે વાયર તૂટી ગયો છે ક્યારે તમને ટાઈમ મળશે એને સમૂહ કરવાનો તો એ વાત એને દિલ ઉપર નાખી વાત તો સાચી છે 40 વર્ષ થઈ ગયા છે મારી જિંદગીના અને હજી સુધી વાયર તૂટેલો છે એ અલ્લાહ સાથે મળવો જોઈએ તો એ મોચીને કહે છે કે ભાઈ આ જે વાયર અલ્લાહ સાથે મારો તૂટી ગયો છે એ સમૂહ ક્યાં થાય સામે કાચું મકાન છે એમાં 10-12 માણસો બેઠા છે બાંગડી પહેરીને પડાવે છે એ બધા અલ્લાહ સાથે વાયર જે છે જોડી દે છે ચાલ ક્યાં એ ત્યાં ગયા જોયું કે આલિમો બેઠા છે તાલીમ આપે છે જઈ બેસી 40 વર્ષે એને એ વાયર જે અલ્લાહ સાથે તૂટી ગયો તો એ જોડી દીધો અને પોતાની જિંદગીમાં સૌ કરતા મોટા આલિમે દીન બન્યા અને ફક્ત આલિમે દીન નહીં પોતાના ઇલ્મથી બ્રોજરદી રહમતુલ્લાહ અલયહ જેવો આલિમ પેદા કર્યો એ વાયર જોડવાની જરૂર છે પછી કઈ જોવાની જરૂર નથી કે કબરમાં શું થશે અહીંયા શું થશે કઈ એ વાત અલ્લાહ સાથે બસ જોડી દો બસ પછી દરવાજે બહેતરીન ઉત્તમમાં ઉત્તમ ખુદા સાથે રિશ્તો જો જોડવો હોય તો મહર્રમનો મહિનો છે મહર્રમનો અને બહેતરીન વસીલો છે સૈયદુ શહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામ
करबला आएगा। और जरे हुसैन करबला आएगा तो हुसैन पहला, हुसैन की माँ फातिमा करबला आवी थे आता। हुसैन की माँ करबला आवी गया आता अने कहियो हतो, ए हुसैन तमे जा जा जशो त्या तमारी आ माँ फातिमा आवशे। हुसैन करबला आएगा, फातिमा करबला माँ आवी थे। एवी दुखी माँ, ए अल्लाह हमें दुनिया में कोई न था जेवा दुखी फातिमा हता। करबला माँ तन बीबियो हती जे हुसैन माँ के बहुत तड़पती हती। जारे हुसैन शहीद थता हता तन बीबियो हती बहुत तड़पती हती ने रोती ने मातम करती थी। बे बीवियों आंखों की देखाती थी, एक बीवी नौती देखाती थी। जे देखाती थी एक हुसैन की नानी एक बच्ची सकीना थी। अरे हुसैन की बहन ज़ैनब कुबरा, अरे जे देखाती बीवी नहाती ये हुसैन की माँ फातिमा। हुसैन शहीद थे गया, हुसैन नु सर नेजा ऊपर बलन करी ने नहीं जवाब में आयो। आबर आबर सर छे पाछर पाछर रोए फातिमा छे। मारी नजर दी सामे हुसैन नु खून में डूबे नु सर छे सर। कैद खाना मां जारे बीवियों ने अहले हरम ने राखवा में आएगा। फातिमा त्यां पर हुसैन नु मातम करता हता। कैद खाना नो जे रखवाड़ो हतो जे देख रेख करतो थो इस हुसैन अलैहिस्सलाम ने कोई मोहब्बत करतो थो। एक मर्तबा मौला सज्जाद पासे आवी ने के छे, ए सैयद सज्जाद वो रोवा भी ना नथी पाड़तो, मातम करवाती तमने रोग तो नहीं पर थोड़ा मारा पर मेहरबानी करो। बीवियों ने कहो रात में कैद खाना थी बारे निकली ने न रोवे, जो यजीद ने खबर पड़ से तो मने पर तकलीफ आप से अने तमने पर तकलीफ आप से। मौला कहे छे नहीं हमारी बीवियों कैद खाना में रहे छे बारे कोई नहीं निकलतो। अगर मौला जारे अर्धी रात थी जाए छे पाछा में दीवार छे क्या हमको एक बीवी काली चादर ओढ़ी में बैठी होए छे। एवी रीते रोवे छे जेवी तेरे जवान फरजंद दुनिया थी चालियो गयो। मौला चुप थई गया कि भाई रात में जारे तने रोवानी आवाज आवे तो मने बोलाओ जे मारे जो छे कौन बीवी छे जे हमारा मती कैद खाना थी बारे जाए छे। रात बड़ी अंधारू थियो बीवी ने रोवानी आवाज आवी, मारो हुसैन बेखता, मारो हुसैन मजलूम, मारो हुसैन प्यासो। एम करी ने बीबी मातम करवा लागी। रखवाड़ो आयो, ए सैयद सज्जाद ने तमने कहू ना यदु कि कोई बीबी छे ते बारे निकली ने रोवे छे, चालो मारी साथे। ज़ैनब कुबरा ने लेने मौला कैद खाना ने बारे गया, जो यू के एक बीबी छे काली चादर ओढ़ी ने बैठी छे, तड़पी तड़पी ने मातम करी रही छे। मौला की रेवाओ नहीं, ए भाई आप कोई नहीं मारी दादी फातिमा। मारी दादी फातिमा, मारी दादी फातिमा, मारा बाबा हुसैन ने रोवे छे। कैद खाना की रिहाई मड़े छे, रिवायत में छे कि जरे कैद खाना की रिहाई मड़ी क्या पर फातिमा साथे साथे आता। फातिमा साथे साथे हता। मौला सज्जाद गए छे कोई एवी जगह नहीं जहां पे मारा दादी ने रोवानी आवाज न सामणी होए। जालिमो हमने मारता, जालिमो हमने तकलीफ देता, हमारा पहला दादी फातिमा ने रोवानी आवाज आती। मजलिस मा रूह फातिमा आवे,
مجلس کا روح فاطمہ آوے گھڑا ذاکر و عالم و کتاب ماں پڑھے کہ روح فاطمہ مجلس ماں آوے چھے انہیں گریہ کرے چھے گریہ روئے چھے فاطمہ ایک ایک ازادار نا چہرہ ترجمے چھے آنسو 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 کی ٹپکے چھے انہیں فاطمہ رومار بھالے چھے دعا آوے چھے کہ ازادار ماں حسین اوپر پروہ ماں پتھرے رسول نو روپ فاطمہ الزہرا نا بابا نی شکل علی اکبر لے کے آوا میں علی اکبر نا مسائل پڑھا لاش نکلے تابوت نکلے ایک مومن ماری پاسے آوا انے منے کہ جماعت ماں تابوت لاش بناوانی مارا فادر دی جوابداری او نان پڑتی مارا باپا دی ساتھے ای پاچھر نے جھکیا اوپر لاش تیار کرینے میں بیٹھا ہوئے کہ جارے گوڑ و بیان دھوگو تھاوانی تیاری ہوئے تو ہمیں لاش نے لئی دیا آگی ایک مالا نے ایک ورس ایمو بریو لاش تیار تھاوا ماں تھوڑی کبار ہاتھی مسائب شروع تھائی دیا اگلا ماں مارا باپا نے آنے منے پر روہ دی آواز آگے چی ای ہول ماں ای روم ماں میں ایک راہ تھا اور کون ہول تو بہت دور ہوتا اور کون یہ آواز آگے چی نہیں مردوں نہ ہول نے پاس کر رہا تھا ایک بی بی نے روہ دی آواز آگے ایک بی بی نے روہ دی آواز آگے تو کیا گا ای بی بی ایمیلی تے روتا ہتا جارے آجارے کے اینو جوان اینی سامنے زبا کروا مارو اے فاطمہ الزہرا